મિત્રો આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ છ આપણે આસપાસ થતા ફેરફારો એના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ છે એ આ વિડીયોમાં જોવાના છીએ તો આપ આ વિડીયો છે એ પૂરો જોશો તેમજ વિડીયોને લાઈક જરૂર કરજો મિત્રો આ ઉપરાંત અન્ય પાઠના સ્વાધ્યાયના વિડીયો છે એના માટેનું જે પ્લેલિસ્ટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આપ ત્યાંથી જોઈ લેશો તો ચાલો જોઈએ આજનો વિડિયો પ્રશ્ન એક જ્યારે તમે પાણી ભરેલા વિસ્તારમાં ફરો છો ત્યારે તમે તમારા પોશાકને વાળીને કે ખેંચીને તેની લંબાઈમાં ઘટાડો છો શું આ ફેરફારને ઉલટાવી શકાય છે જવાબ હા આ ફેરફાર ઉલટાવી શકાય છે કારણ કે વાળેલા પોશાકને ફરીથી મૂળ સ્થિતિમાં લાવી શકાય છે પ્રશ્ન બે તમારા હાથથી અચાનક તમારું પ્રિય રમકડું છટકી જાય છે અને તૂટી જાય છે તમે ક્યારેય આવો ફેરફાર ઇચ્છતા ન હતા શું આ ફેરફાર ઉલટાવી શકાશે જવાબ ના આ ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે કારણ કે તૂટેલ રમકડાને ફરીથી મૂળ સ્થિતિમાં લાવી શકાતું નથી પ્રશ્ન ત્રણ નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક ફેરફારો આપવામાં આવેલ છે પ્રત્યેક ફેરફારની સામે આપેલ ખાલી જગ્યામાં લખો કે તેને ઉલટાવી શકાય છે કે નહીં જવાબ તો એક બાજુ છે ફેરફાર એની સામે આવશે ઉલટાવી શકાય હા અથવા ના એક લાકડાને વહેરવું તેમાં આવશે ના બે આઈસ્ક્રીમનું પીગળવું તેમાં આવશે હા ત્રણ ખાંડનું પાણીમાં ઓગળવું તેમાં આવશે હા ચાર ખોરાક રાંધવો તેમાં આવશે ના પાંચ કેરીનું પાકવું તેમાં આવશે ના છ દૂધમાંથી દહીં બનવું તેમાં આવશે ના પ્રશ્ન ચાર ચિત્ર દોરવાથી ડ્રોઈંગ શીટમાં ફેરફાર આવી જાય છે શું તમે આ ફેરફારને ઉલટાવી શકો છો જવાબ જો ચિત્ર ડ્રોઈંગ શીટમાં પેન્સિલથી દોરેલ હોય તો આ ફેરફારને ઉલટાવી શકાય છે કારણ કે પેન્સિલથી દોરેલ ચિત્રને રબર વડે ભૂસી શકાય છે પરંતુ જો ચિત્ર ડ્રોઈંગ શીટમાં રંગો પૂરી દોરેલ હોય તો આ ફેરફારને ઉલટાવી શકાય નહીં કારણ કે રંગો પૂરી દોરેલ ચિત્રને રબર વડે ભૂસી શકાય નહીં પ્રશ્ન પાંચ ઉદાહરણ આપીને ઉલટાવી શકાય અને ન ઉલટાવી શકાય તેવા ફેરફારનો ભેદ સ્પષ્ટ કરો જવાબ ઉલટાવી શકાય તેવો ફેરફાર આ પ્રકારના ફેરફારમાં પદાર્થ મૂળ સ્વરૂપમાં પાછો ફરે છે ઉદાહરણ બરફનું પાણી થવું આઈસ્ક્રીમનું પેગળવું આ બંને છે ઉલટાવી શકાય એવા ફેરફાર છે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર તો આ પ્રકારના ફેરફારમાં પદાર્થ મૂળ સ્વરૂપમાં પાછો મળતો નથી ઉદાહરણ લોખંડનું કટાવું અને કેરીનું પાકવું આ બંને છે ઉલટાવી ન શકાય એવા ફેરફાર છે પ્રશ્ન છ તૂટેલા હાડકા પર બાંધેલ પાટા ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીનું આવરણ ચઢાવવામાં આવે છે તે કઠણ થઈ જાય છે જેનાથી તૂટેલું હાડકું હલતું નથી શું પીઓપીમાં થયેલ આ ફેરફારને ઉલટાવી શકાય જવાબ ના પીઓપીમાં થયેલ આ ફેરફારને ઉલટાવી શકાય નહીં કારણ કે પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરી તે નવા પદાર્થમાં ફેરવાઈ સખત બને છે તે રાસાયણિક ફેરફાર હોવાથી ઉલટાવી શકાય નહીં તેવો ફેરફાર છે પ્રશ્ન સાત રાત્રે સિમેન્ટની થેલી ખુલ્લામાં રાખેલી હતી તે વરસાદના કારણે પલળી જાય છે બીજા દિવસે તાપ નીકળે છે સિમેન્ટમાં જે ફેરફાર થયો તેને ઉલટાવી શકાશે જવાબ ના સિમેન્ટમાં થયેલ ફેરફાર ઉલટાવી શકાશે નહીં ઓકે મિત્રો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો જેથી મારા વિડીયો છે આપને મળતા રહે આભાર ફરી મળીશું